गुजराती आफते पड़गे उभो रहेतो गुजराती दरेक शैली रजू करतो गुजराती स्वजनशील गुजराती स्वाद प्रेमी गुजराती आवा मौजिला गुजराती दर्शक मित्रों हूँ यशवी शाह हार्दिक स्वागत करूँ छू गोपाल नमकीन प्रेजेंट्स अब तक डिलिशियस रसथाल में पावर्ड बाय बायो क्लीनर बेकरी पार्टनर विनोद बेकरी रसोई शो जेवा अवनवीन शोज जोता रहेवा माटे लाइक शेर अने सब्सक्राइब करो अब तक मीडिया ना फेसबुक यूट्यूब अने इंस्टाग्राम पेज पर अब तक डिलिशियस रसथाळनी अंदर अमे तमारी माटे दररोज अवनवी डिलिशियस वानगीओ लावीए छीए जेनी माटे आजे आपणे आवी पहोंच्या छीए राजकोटना रसोई स्टूडियोमां ज्यां बेकरी छे बेकिंग स्कूल छे सर्टिफाइड कोर्सेस छे अने एन्श्योर्ड प्लेसमेंट्स पण छे अहींना सुपर टैलेंटेड शेफ अमी आजे आपणी साथे छे जे आपणने अवनवी वानगी शीखवाडशे तो चलो स्वागत करी अहींना शेफनुं वेलकम टू द शो शेफ अमी थैंक यू शेफ ने केटला बधा यर्सनो एक्सपीरियंस छे अने बेकिंग मां तो एक्सपर्टीज धरावेली ज छे तेनी साथे साथे मल्टी क्यूजीन एक्सपर्ट पण छे तो चालो जाणीए एमनी पासेथी कि एमना रेसिपीजना भंडारमांथी आजे कई एक अवनवी वानगी ते आपणी माटे लावेला छे शेफ तमारा आटला यर्सना एक्सपीरियंसमां तमे घणी बधी रेसिपी शीखेली छे शीखवाडेली छे तेमांथी कई एक अवनवी रेसिपी आजे तमे मारा दर्शक मित्रो माटे लावाना छो सौ प्रथम तो नमस्ते नमस्कारम नमस्कार अगलू नमस्कार मलू नमोस्कार नमोस्कारम नमोस्कारम आवा आटला बधा आपणा भारत देशना अलग अलग राज्योना अलग अलग भाषाना अमद अलग नमस्कार छे तो एवी ज आजे अलग अलग राज्योमां बनती वानगी परंतु तेनो उद्भव साउथमां थयेलो एटले के साथे साथे वणक्कम पण खरी तो आजे आपणे एक एवी साउथनी रेसिपी बनावना छे जे आपणा आखा भारत देशमां प्रचलित छे तो एवी वानगी छे आजनी आपणी पायझम परफेक्ट આપણે લોકો ગુજરાતીઓ મોસ્ટલી ગુજરાતી ક્યુઝિનને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ દેતા હોય છે અને ગુજરાતી ખાવાનું તો આપણા ઘરે રેગ્યુલરલી બનતું જ હોય છે પણ ગુજરાત સિવાય ઓલ ઓવર ઇન્ડિયા બીજા બહુ બધા એવા સ્ટેટ્સ છે એવા રાજ્યો છે જ્યાંની એની ઓથેન્ટિક ફેમસ ડિશિસ પણ છે જે પણ આપણે આપણી ગુજરાતી થાળની અંદર ઇન્ક્લુડ કરીએ આપણી રેગ્યુલર મીલની અંદર આપણે લઈ અને એનો ટેસ્ટ આપણે માણી શકીએ છીએ એવી જ આજની રેસિપી પાયસમ પાયસમ વિશે આપણે બધાએ સાંભળ્યું હશે પણ એ આપણા ઘરે રેગ્યુલર બનતી નથી ખીર હોય તો તે બને છે પણ પાયસમ નથી બનતું કારણ કે આપણ લોકોને તેની ઓથેન્ટિક રેસિપી ખબર નથી તો તેની માટે આજનો આપણો એપિસોડ અબ તક ડિલિશિયસ રસથાળનો જેમાં શેફ અમી આપણને પાયસમની રેસિપી જણાવશે શેફ પાયસમ બનાવવા માટે આપણે ક્યાં ક્યાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે પાયસમ બનાવવા માટે મને જોશે મગની દાળ લીલા નાળિયેરની મલાઈ ટોપરાનો ભૂકો ડ્રાયફ્રૂટ એટલે કે અમે અહીંયા બદામ અને કિશમિશ વાપરેલા છે ઘી ગુંદ ઇલાયચી અને ગોળ તો આ બધી સામગ્રીને મિક્સ કરીને આપણે એક સરસ જ બનાવીશું પાયસમ તમે સાંભળ્યું કે જે રીતે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમાં કોઈ એવા એક્સ્ટ્રા ઇન્ગ્રીડિયન્ટ્સ નથી બધા બહુ નોર્મલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે આપણા ઘર આંગણે આપણને હોય જ છે તો આ ઇન્ગ્રીડિયન્ટ્સ સાથે આજની જે આપણી અવનવી રેસિપી છે પાયસમ તે આપણે બનાવશું શેફ સૌપ્રથમ આપણી રેસિપી માટે શું કરવાનું રહેશે સૌપ્રથમ આપણે કુકરમાં આપણે જે આપણી દાળ છે તેને બાફી લઈએ અહીંયા મેં એક કપ દાળ દીધેલી છે પાયસમ બનાવવા માટે અહીં આપણે મગની દાળનો ઉપયોગ કરીએ છીએ તેને આપણે સૌપ્રથમ બાફવાની રહેશે મગની દાળમાં આપણે હવે પાણી ઉમેરીશું અહીંયા આપણે કોઈ દાળ નથી બનાવવાની કે કોઈ એટલું બી લિક્વિડ વસ્તુ નથી બનાવવાની કે આ જે દાળ હશે આપણી થોડીક એકદમ આમ કહેવાય ને કે ઢીલી ન થઈ જાય એટલે પાણી આપણે પૂરતું જ નાખવાનું છે થોડું વધારે પાણી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જેમ કે એક કપ અત્યારે દાળ લીધી હોય તો તમે 1.5 કપ જેટલું પાણી નાખી અને દાળને આપણે સરસ રીતે બાફી લેવાની રહેશે પાયસમ છે તેની કન્સિસ્ટન્સીનું આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે તેની માટે પાણીની માત્રા વધી ના જાય તેનું ખાસ ધ્યાન રાખશું એક કપ દાળ લીધી છે તો તેની સામે 1.5 કપ જ પાણી એડ કરશું વધારે પાણી ઉમેરવાનું નથી હવે આપણે મેં અહીંયા અત્યારે તમે જોઈ શકો છો કે લીલા નાળિયેરની મલાઈ છે જે આપણે નાળિયેર પાણી હંમેશા આપણે પીતા જ હોઈએ છીએ અને એની મલાઈ પણ આપણને બધાને ભાવતી હોય છે પણ આપણે મલાઈનો ઉપયોગ કોઈ વાનગીમાં ખૂબ જ ઓછો કરતા હોઈએ છીએ તો આજે આપણે આ વાનગીમાં એનો ઉપયોગ પણ કરશું અને તમને બધાને ખબર જ હશે કે નાળિયેરના ગુણ કેટલા છે ડેફિનેટલી તો આ સાથે સાથે નાળિયેર વાપરવું અહીંયા હેલ્ધી પણ થશે
અચ્છા, તમારે નાળિયેર નથી વાપરવું. ઘણા લોકોને નાળિયેરનો આ ટાઈપનો સ્વાદ નથી ભાવતો, તો તમે અહીંયા જે કોકોનટ મિલ્ક બજારમાં મળે છે તેનો વપરાશ તમે કરી શકો છો. આપણે આજે સાઉથ ઇન્ડિયન રેસિપીનું એક સ્વીટ બનાવી રહ્યા છીએ. સાઉથ ઇન્ડિયન કોઈ પણ રેસિપી હોય તેમાં નાળિયેરનો ઉપયોગ થાવો લાઈક નેક્સ્ટ ટુ નેસેસરી, મેન્ડેટરી જેવું જ છે. તો તેની માટે અહીં આપણે લીલા નાળિયેર છે તેની મલાઈ લીધી છે, તેના ટુકડા કરી અને તેની અંદર થોડુંક પાણી એડ કરીને તેને ક્રશ કરી લઈશું. આપણે જોઈ શકો છો તમે કે કઈ ટાઈપનું, આપણે જે મલાઈને ક્રશ કરી તો એનું કઈ ટાઈપનું લિક્વિડ થયું છે. સરસ. આ સ્ટેપ તમારે ના કરવો હોય તો અહીંયા આપણે ડાયરેક્ટ નાળિયેરનું દૂધ જે માર્કેટમાં મળે છે તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આપણને આ રીતે આપણને નાળિયેરનો સરસ આપણને એક લિક્વિડ મળશે. અહીંયા તમે હજી પણ એક વસ્તુ કહી શકો છો કે જે લીલું નાળિયેર, જે શ્રીફળ કહીએ છીએ આપણે, એ શ્રીફળના ટુકડા કરી તેમાં પણ થોડુંક પાણી ઉમેરી તેને પણ ક્રશ કરી શકો છો. જો નાળિયેર કદાચ ઘણીવાર એવું થાય કે નાળિયેર અમારી આજુબાજુના વિસ્તારમાં નથી મળતું, તો તમે આ વસ્તુ શ્રીફળને લઈ અને પણ બનાવી શકો છો. અને ઘણીવાર આપણા ઘરમાં શ્રીફળ આવતું હોય છે તો આપણા ઘરમાં ખાલી કોકોનટ ચટણી જ બને છે, જે આપણે ઢોસા અથવા તો કોઈ બી સાઉથ ઇન્ડિયન હા ડીશ સાથે લેતા હોઈએ છીએ. તો હવે શ્રીફળનો ઉપયોગ તમારે પાયસમ બનાવવામાં પણ તમે કરી શકો છો. ડેફિનેટલી આપણા ઘરે એવી બહુ બધી સામગ્રી હોય છે જે સામગ્રી આપણે એક કે બે રેસીપી સુધી સીમિત રાખીએ છીએ. તે સામગ્રીને આપણે કયા બીજી રેસીપીમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ, ઇનોવેટિવ ડિશિસ કેવી રીતે બનાવી શકીએ તેની આપણને જાણ હોતી નથી. તેની માટે અત્યારે જે નાળિયેર છે તેનો ઉપયોગ તમે આ રીતે પણ કરી શકો છો અને તમારા ઘરે તમે પાયસમ પણ બનાવી શકો છો. આપણે આજે મગની દાળ કુકરમાં મૂકી છે તેને આપણે કહેવાય ને કે તે બળી પણ ન જાય તેના માટે આપણે પાણીનું પ્રમાણ પણ થોડુંક ધ્યાનમાં રાખવાનું છે, અને સાથે સાથે એની જે આપણે વિસલ કરીએ છીએ તે થોડીક વધારે કરવાની છે અને એકદમ એને ક્રશ થોડુંક કરી લેવાનું છે. એવું નથી રાખવાનું કે આખી દાળ આપણે રાખવાની છે, તો થોડુંક ક્રશ થાય એટલે વધારે આપણે વિસલ કરવી પડશે. એટલે કે 5 થી 6 વિસલ આપણે કરશું તો તે મગની દાળ સરસ ક્રશ થઈ જશે. આપણે મગની દાળ છે તેને એકદમ સરસ રીતે બાફવાની રહેશે. અહીં આપણે અધકચરી કે થોડી કાચી નથી રાખવાની, પ્રોપરલી બાફવાની રહેશે, પછી એને પ્રોપર આપણે ક્રશ કરી શકીએ. તેની માટે 5 થી 6 વિસલ જેટલો ટાઈમ લાગશે આપણી મગની દાળ છે તેને પ્રોપરલી બફાતા. શેફ, આપણે અહીંયા કુકરમાં મગની દાળ બાફીએ છીએ તેની ફ્લેમ કેવી રાખવાની રહેશે? તેમાં મીડિયમ કે હાઈ તમે ફ્લેમ રાખી શકો છો, જો તમને જલ્દી હોય તો વધારે ફ્લેમ રાખી શકો છો. મીડિયમ ઓર હાઈ ફ્લેમની અંદર તમારે મગની દાળને 5 થી 6 વિસલ સીટીના વાગે ત્યાં સુધી એને પ્રોપરલી બફાવા દેશું. તો જ્યાં સુધી આપણી મગની દાળ બફાઈ રહી છે ત્યાં સુધી આપણે લઈ લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગોપાલ નમકીન પ્રેઝન્ટ્સ અબ તક ડિલિશિયસ રસથાળમાં. આજે આપણે લોકો સાઉથ ઇન્ડિયન સ્વીટ એટલે કે પાયસમ બનાવી રહ્યા છીએ, જેની માટે અહીં આપણે મગની દાળ લીધી હતી તેને આપણે કુકરમાં બાફી લીધી છે. બાફવા ટાઈમે પાણીની માત્રાનું ખાસ ધ્યાન રાખવાનું છે, વધારે ના થઈ જાય. તેની માટે દાળ અગર 1 કપ હોય તો તેની સામે 1.5 કપ પાણી લઈને આપણે 5 થી 6 સીટી વગાડીને આપણી દાળને એકદમ સરસ રીતે બાફી લીધી છે અને એક બાઉલમાં કાઢીને તૈયાર છે. શેફ, આગળ આપણી રેસીપી માટે શું કરશું?
હવે આપણે એક પેન લઈ લઈએ દાળ બફાઈ ગઈ છે હવે આગળની પ્રોસેસ માટે આપણે સૌથી પહેલા એક પેન લઈ લેશું તેમાં ઘી ઉમેરીશું તેની અંદર ઘી એડ કરવાનું રહેશે અહીંયા શેફ આપણે ક્યુ ઘી લઈએ છીએ કોઈ પણ જનરલી કોઈ પણ સ્વીટ બનતી હોય છે તો એમાં આપણે શુદ્ધ ઘી જ લેતા હોઈએ છીએ ઘી થોડું ઓગળે ઘીને આપણે થોડું મેલ્ટ કરી લેશું ત્યારબાદ તેમાં ગુંદને સરસ રીતે શેકીશું ઘી ઉગડી જાય ત્યારબાદ તેની અંદર આપણે એક ચમચી જેટલું ગુંદ છે તે ઉમેરવાનું રહેશે અને તેને આપણે પ્રોપરલી શેકી લેશું શેફ આજે આપણે પાયસમ બનાવી રહ્યા છીએ તો પાયસમની કોઈ સ્પેશિયાલિટી કે જેના કારણે સાઉથ ઇન્ડિયન સ્વીટ્સની અંદર આટલું ફેમસ છે જેમ મેં આપણા શોની શરૂઆતમાં જ મેં કીધેલું હતું કે આપણે કેમ અલગ અલગ ભાષા હોય છે અને અલગ અલગ ભાષાના જેમ નમસ્કાર હોય છે યા તો ફિર કોઈ પર્ટિક્યુલર એક જેમ કે વણકમ વાત કરી આપણે પછી આપણે ગુજરાતમાં કોઈ આવે તો વધારે પડતું જય શ્રી કૃષ્ણ બોલતા હોય છે તો એવી રીતે અલગ અલગ જે પણ કઈ રાજ્યો છે એની અલગ અલગ એક રેસીપી હોય છે આમ તમે જોવા જાઓ તો રેસીપી એક જ હોય છે પણ તેને અલગ અલગ નામથી બોલાવતા હોઈએ છીએ તો આ પણ વસ્તુ એવી જ છે ઉત્તરમાં આને કહે છે મૂંગ દાલ કી ખીર બરાબર પછી આપણે ગુજરાતમાં આવીશું તો કહેશે કે ગોળની ખીર કારણ કે એમાં ગોળ વાપરેલો છે અથવા તો ઘણા મગના કહેવાય ને કે મગની દાળની રાગ પણ કહે છે આને ઓકે તો આ એક એક જ વસ્તુ છે પણ એને અલગ અલગ નામથી બોલાવાય છે અને એમાં નાના મોટા ઇન્ગ્રેડિયન્ટ્સનો ફેરફાર કરે છે જેમ કે ઓથેન્ટિક તમે સાઉથ ઇન્ડિયનમાં જાઓ તો તમને એમાં લીલા નાળિયેરના કટકા પણ જોવા મળશે એટલે કે શ્રીફળ ને ખમણીને એ લોકો આમાં વાપરે છે તો એ અલગ અલગ રીતે બધાય અલગ અલગ વસ્તુઓ કરતા હોય છે પાયસમ છે તે એટલી પોપ્યુલર ડિશ છે કે તેના અલગ અલગ નામ હોય છે પણ બેઝિક રેસિપી આ સેમ જ રહી છે અને આ રેસિપીની અંદર આપણે ગળાશ માટે ગોળનો ઉપયોગ કરીએ છીએ ખાંડનો વપરાશ અહીંયા થતો નથી જેના કારણે આ રેસિપીને વધારે હેલ્ધી ટચ મળે છે અહીંયા આપણે કિશમિશ લઈ લેશું આપણું ગુંદ છે તે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો કે કૂક થઈ ગયું છે તેના કારણે તે ફૂલી જાય છે અને ત્યારબાદ તેની અંદર આપણે કિશમિશ ઉમેરી અને એને પણ એકદમ સરસ રીતે સૌતે કરી લેશું આપણી કિશમિશ પણ સરસ શેકાઈ ગઈ છે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ ગુંદ અને કિશમિશ આ બંને એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ તેને એક બાઉલમાં આપણે કાઢી લેશું હવે આપણે આપણામાં ઉમેરીશું ગોળ ઇને પેનની અંદર આપણે એક બાઉલ જેટલો ગોળ છે તે લીધો છે તે એડ કરવાનો રહેશે અને એમાં થોડું પાણી ગોળને આપણે ઉગાડવાનો છે તેની માટે અહીંયા થોડું પાણી એડ કરી દેશું અને એને આપણે પ્રોપરલી મિક્સ કરી લેવાનું અહીંયા કોઈ ગોળની કોઈ પાઈ નથી બનાવવાની ખાલી આપણે ગોળને ઉગાડવાનો છે પાઈ એટલે થોડીક થીક હોય છે અહીંયા આપણે કોઈ થીકનેસની કોઈ જરૂર નથી પાણીની માત્ર ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે થિકનેસ એની કોઈ કન્સિસ્ટન્સીનો કોઈ મતલબ જ નથી અહીંયા ખાલી ગોળ ઓગળે તેટલું પાણી આપણે આની અંદર ઉમેરવાનું રહેશે અહીંયા એક વસ્તુ પણ આપણે કરી શકીએ છીએ કે જો વધારે પડતું ગોળનું આપણને ગળાશ ઘણાને નથી ભાવતી હોતી તો તમે અડધો ગોળ અને અડધી ખાંડનો વપરાશ કરીને પણ આ વાનગી બનાવી શકો છો ગોળ છે તે ઇઝીલી ઓગળી જાય તેની માટે આપણે એને કન્ટિન્યુઅસલી હલાવતા પણ રહેશું અને જે રીતે શેફે જણાવ્યું કે ગોળ સાથે અહીંયા આપણે ખાંડનો અગર ટેસ્ટ તમને કોઈ પણ સ્વીટની અંદર વધારે ભાવતો હોય તો તમે બેયની ક્વોન્ટિટી બેયની માત્રા અડધી અડધી લઈને પણ આ પાયસમ તમારા ઘરે બનાવી શકો છો પાયસમ ઘણા બધા પ્રકારના પણ હોય છે જેમ કે ચોખાના લોટનું પણ પાયસમ બને છે ત્યારબાદ કેળાનું પણ પાયસમ બને છે પછી વર્મીસેલી આવે છે એનું પણ પાયસમ બને છે તો આવી રીતે અલગ અલગ પાયસમ બને છે પરંતુ એમાં ગોળનો વપરાશ થાય જ છે તો આ પાયસમ છે તે તમે નાના છોકરાઓને આપશો તો આમાં ગોળનો વપરાશ અને મગની દાળ ભરપૂર પ્રોટીનથી ભરેલી છે અને ગોળ જેનાથી હાડકા મજબૂત થાય છે તો તમે આ નાના છોકરાઓને અઠવાડિયામાં એક કે બે વાર પીવડાવશો થોડું ક્વોન્ટિટીમાં તો તેને હાડકા મજબૂત થશે અને સ્વાસ્થ્ય તો સારું રહેવાનું જ છે ડેફિનેટલી
જે રીતે શેફે જણાવ્યું કે અલગ અલગ પ્રકારના પાયસમ બને છે જે ક્રિએટિવિટીનો પાર્ટ છે બીકોઝ કુકિંગ ઇઝ એન આર્ટ તો એ જ રીતે આપણે પાયસમની બેઝિક રેસિપી આ જ રહેશે જેની અંદર ગોળનો વપરાશ થશે પણ તેની અંદર જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે મગની દાળ છે તેની બદલે બીજા બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ તમે યુઝ કરી અને અલગ અલગ વેરાયટીના પાયસમ તમે તમારા ઘરે બનાવી શકો છો છે આ એકદમ ગોળનું પાણી સરસ થઈ ગયું છે કોઈ પણ ગાંઠા પણ નથી હવે આપણે આમાં કરેલું હતું લીલા નાળિયેરની મલાઈને આપણે ક્રશ કરી દીધેલી હતી સરસ પીસી લીધેલી હતી એને આપણે નાખી અને બધું મસ્ત મિક્સ કરી દેશું તમે જોઈ શકતા હતા કે જે ગોળનું પાણી છે તે એકદમ સરસ થઈ ગયું હતું કોઈ ગોળના ગાંઠા તેની અંદર નહોતા રહ્યા તેની અંદર આપણે લીલા નાળિયેરની જે મલાઈ છે તેને પીસી લીધી હતી તે એડ કરવાની રહેશે અને હવે આપણે આ જે મગની દાળ બાફેલી હતી તમે જોઈ શકો છો કે મગની દાળ કેટલી સરસ રીતે બફાઈ ગઈ છે છતાં પણ તેમાં પાણીનો ભાગ પણ નથી કોઈ પણ વસ્તુ આપણે બાફવા મૂકીએ ત્યારે તેની અંદર પાણીની માત્રાનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આપણને જે ફાઇનલ બફાઈ પછી કેવી પ્રોડક્ટ જોઈએ છે તે પ્રમાણે પાણીની માત્રા આપણે એડ કરવાની રહેશે જે રીતે આને બાફવા રાખ્યું હતું ત્યારે જ શેફે જણાવેલું હતું કે વધારે લિક્વિડ કન્સિસ્ટન્સી આપણને નથી જોતી એટલે પાણીની માત્રા આપણે માપસર જ ઉમેરેલી હતી અને એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ છે હવે દાળ આપણે એડ કરી દીધી છે ને તેને પ્રોપરલી મિક્સ કરી લેશું હવે આપણે આને પ્રોપર થોડુંક પાણી નાખી અને એને થોડું ઉકાળવા દેવાનું છે જેથી કરીને દાળ એકદમ સરસ એકરસ થઈ જાય પરંતુ એ પહેલાં આપણે થોડીક અહીંયા એલચી ઉમેરી દઈએ એલચીના દાણા ઉમેરી દઈએ જેથી એમાં સરસ એક સુગંધ આવી જાય અને સાથે ટોપરાનો ભૂકો પેનની અંદર થોડુંક પાણી એલચીના દાણા અને ટોપરાનો ભૂકો આપણે એડ કરી દઈશું અને તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું શેફ આને કેટલી વાર સુધી આપણે કૂક થવા દઈશું આપણે આને 5 થી 7 મિનિટ સરસ બધું એકરસ થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે આપણા પાયસમને રેડી થતા પહેલાં તો જ્યાં સુધી આપણું પાયસમ કૂક થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે લઈ લઈએ એક નાનકડો વિરામ અરે ક્યાં જાય છે? ધોવા માટે. તને ખબર છે બજારમાંથી આવતી શાકભાજીઓમાં કેટલી અશુદ્ધિઓ હોય છે અને સાદા પાણીથી ધોવાથી નથી જતી હોતી. તો આને પછી કેવી રીતે ધોવાનું? ડેટલોન બાયો ક્લીનર. આનાથી શાકભાજીઓમાં રહેલી કોઈ પણ પ્રકારની અશુદ્ધિઓ જેમ કે પેસ્ટિસાઇડ, જર્મ, બેક્ટેરિયા, વાયરસ એ બધું જ નીકળી જાય છે. અરે વાહ, તો પછી આને ધોવાનું કઈ રીતે? 1 કપ ડેટલોન બાયો ક્લીનરનું 1 લિટર પાણીમાં નાખી દેવાનું હોય છે. અને પછી શાકભાજીને 2 મિનિટ માટે ડુબાડી રાખો. અને પાણીમાં કેટલી વાર સુધી ડુબાડી રાખવાનું? ફક્ત 2 મિનિટ માટે. 2 મિનિટમાં શાકભાજી પર રહેલી દરેક પ્રકારની અશુદ્ધિઓ પાણીમાં બેસી જશે અને શાકભાજી સાફ થઈ જશે. અરે વાહ, આ તો ખૂબ સરસ છે. હવે 2 મિનિટ થઈ ગઈ છે. આપણે શાકભાજીને બીજા બોલમાં કાઢી લઈએ. અરે વાહ, આ તો એકદમ જ ક્લીન થઈ ગયું છે. તે જોયું? ડેટલોન બાયો ક્લીનરથી શાકભાજી ધોવાથી શાકભાજીઓમાં રહેલી 7 પ્રકારની ઇમ્પ્યુરિટીઝ એ બધી જ નીકળીને આ પાણીમાં આવી ગઈ છે. અરે વાહ, હર ફેમિલી કા મેમ્બર ડેટલોન બાયો ક્લીનર સબસે સસ્તા સબસે અચ્છા. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગોપાલ નમકીન પ્રેઝન્ટ્સ અબ તક ડિલિશિયસ રસથાળમાં. આજે આપણે લોકો પાયસમ બનાવી રહ્યા છીએ જેની માટે આપણે પેનની અંદર ગોળને એકદમ સરસ ઉગાડી લીધો. ત્યારબાદ તેની અંદર આપણે જે ટોપરા છે, જે મલાઈ છે લીલા નાળિયેરની, તેની આપણે પેસ્ટ કરી લીધી હતી તે એડ કરેલી. આપણે ઇલાયચીના દાણા અને મગની દાળ ઉમેરીને એને એકદમ સરસ રીતે કૂક કરી લીધું છે. આપણું ઓલમોસ્ટ તૈયાર છે પાયસમ, તો હવે આપણે એને સર્વ કરીએ. આપણું પાયસમ છે તે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે સર્વિંગ તરફ આગળ વધીએ. સર્વિંગ માટે મેં અત્યારે અહીંયા આ રીતે નાળિયેરનો જે આવે છે, નાળિયેરનો જે બહારનો શેલ હોય લીલું નાળિયેર જેની અંદરથી આપણે મલાઈનો ઉપયોગ કરેલો છે તો તેનો જે શેલ છે તેને પણ આપણે સર્વિંગ માટે એઝ અ બાઉલ યુઝ કરી શકીએ છીએ. આ રીતે આપણે એમાં બધું જ આપણે પોર કરી દઈએ. લીલા નાળિયેરની અંદર આપણે બધું જ પાયસમ છે તે અંદર એડ કરી દઈશું. કોઈ પણ વસ્તુ આપણે નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે યુઝ કરીએ સર્વિંગમાં પણ તો તેનો લુક જ અલગ આવે છે. આપણે ઘણી જગ્યાએ એવું જોયું છે કે જે જ્યુસીસ હોય એ પણ એના જે શેલ હોય તેની અંદર મળતા હોય છે, તેવી જ રીતે અહીંયા આપણે લીલું નાળિયેર લીધું છે.
અહીંયા આ જે ગુંદ છે તે સરસ જો તળાઈ ગયું હશે ને તો છે ને તે સરસ જ એનું આવી રીતે ક્રંચ આવશે, જે પાઇઝમમાં ખૂબ જ સરસ લાગે છે. તો આવી રીતે તેને ઉપરથી ભૂકો કરવાનો અને ઉપર આવી રીતે નાખવાનો રહેશે. ગુજરાતીઓને તેમના થાળની અંદર કંઈક ક્રિસ્પ વસ્તુ જોઈએ જ છે, તો તેની માટે આપણી રેસિપીની અંદર એક ક્રિસ્પનેસ એડ કરવા માટે ગુંદ છે તેને આપણે એકદમ સરસ તળી લીધું હતું, એને આપણે એકદમ ભૂકો કરી શકીએ છીએ હાથથી, કારણ કે તે એકદમ સરસ ક્રિસ્પ થઈ ગયું છે. તે ઉપરથી ગાર્નિશ કરીશું અને તેની સાથે સાથે અહીંયા આપણે કિશમિશને પણ શેકી દીધી હતી, તેનાથી પણ આપણે ગાર્નિશ કરવાનું રહેશે. ત્યારબાદ તેમાં ઉપર આપણે બદામની આવી રીતે મેં પીસ કરી લીધા છે, આવી રીતે કતરણ કરેલી છે તે નાખીશું. બદામની કતરણ છે તે ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે એડ કરી દઈશું. કોઈ પણ સ્વીટ આઈટમ છે તેના ગાર્નિશિંગની અંદર તમે ડ્રાયફ્રૂટ્સ યુઝ કરી શકો છો, તમને ભાવતા ડ્રાયફ્રૂટ્સ અહીંયા તમે એડ કરી શકો છો. તો આ રીતે અને આની ઉપર ફરી આપણે થોડુંક આપણું પાઇઝમ ઉમેરીશું, જેથી એક પાઇઝમ જે આપણે બનેલું છે યલો કલર એનો પણ સરસ એક લુક આવે. પાઇસમનું ગાર્નિશિંગ પણ આપણે પાઇસમથી જ કરી શકીએ છીએ, એવી જ આજની આપણી રેસિપીમાં આપણે કરીશું. તો યશ્વી, આપણે એને પ્લેટ ઉપર લઈ લઈએ અને સર્વ કરીએ. તો તૈયાર છે આપણું આજનું પાઇસમ. યશ્વી, મને ટેસ્ટ કરીને બતાવો કે તમને ટેસ્ટમાં કેવું લાગે છે. આજની આપણી અવનવીન રેસિપી પાઇસમ મારી સામે એકદમ રેડી છે અને તમે જોઈ શક્યા છો કે એની પ્રોસેસ બહુ જ ઇઝી છે, કે તમે તમારા ઘરે બનાવી જ શકો છો. હવે આ રેસિપી હું તમને ટેસ્ટ કરીને જણાવીશ કે એનો ટેસ્ટ કેવો છે. ધીસ ઇઝ રિયલી ડિલિશિયસ. મગની દાળ આમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે, એટલે મને પહેલાં એવું લાગતું હતું કે મગની દાળનો શીરો આપણે ખાતા હોય ને કદાચ એવો ટેસ્ટ હશે, પણ આ એના કરતાં ઘણો અલગ છે અને ઘણો સારો બી છે. આપણે આની અંદર જે કોકોનટ જે મલાઈ છે લીલા નાળિયેરની તે યુઝ કરેલી છે, તેનો એક માઇલ્ડ ટેસ્ટ આવે છે. એની સાથે સાથે ગોળની જે મીઠાશ છે તે મગની દાળ સાથે પ્રોપરલી કોમ્પ્લિમેન્ટ કરે છે. ઓવરઓલ તમે આ રેસિપી જોવો તો એકદમ ઇઝી ઇન્ગ્રીડિયન્ટ્સ સાથે બનેલી છે અને હર એક ઇન્ગ્રીડિયન્ટ હર એક સામગ્રીનો તમને ટેસ્ટ આવશે. ઇલાયચીના દાણા આપણે એડ કરેલા છે, તો તમે જ્યારે આનું બાઈટ લેશો ત્યારે લાસ્ટમાં તમને એની એક સ્મેલ પણ આવશે અને એનો એક અલગ ટેસ્ટ છે તે પણ આવશે. ડેફિનેટલી આ રેસિપી બહુ જ ડિલિશિયસ છે અને તમારા ઘરે જરૂરથી બનાવો અને તમારા રેગ્યુલર રૂટીનની અંદર એ પાઇસમને આપણા ગુજરાતી થાળની અંદર એડ કરો. પાઇસમ તમારા ઘરે બનાવવા માટે નોંધી લો એની સામગ્રી અને રીત. પાઇસમ બનાવવા માટેની સામગ્રી: ગુંદ 1/2 ચમચી, મગની દાળ 1 કપ, ઇલાયચીના દાણા સ્વાદ અનુસાર, કિસમિસ જરૂર મુજબ, લીલા નાળિયેરની મલાઈ 1 કપ, ટોપરાનું ખમણ 1 મોટી ચમચી, ઘી 1 ચમચી, બદામ ગાર્નિશિંગ માટે, ગોળ 1 કપ, પાણી જરૂર મુજબ. પાઇસમ બનાવવા માટેની રીત: સૌ પ્રથમ કુકરમાં મગની દાળને બાફા મૂકો. લીલા નાળિયેરની મલાઈને પાણી સાથે ક્રશ કરી લો. પેનમાં ઘી, ગુંદ અને કિસમિસને સાથળી એક બાઉલમાં કાઢી લો. એ જ પેનમાં ગોળ અને પાણી ઉમેરી તેને ઉગાડી તેમાં ક્રશ કરેલી મલાઈ, બાફેલા મગની દાળ, ઇલાયચી, નાળિયેરનું ખમણ અને પાણી ઉમેરી તેને કૂક કરો. ત્યારબાદ ગુંદ, કિસમિસ અને બદામથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પાઇસમ. સામગ્રી અને રીત નોંધી લીધા બાદ ચાલો જાણીએ શેફ પાસેથી કે પાઇસમ બનાવવામાં એવી કઈ બારીક બાબતો છે જેનું આપણે ધ્યાન રાખવાનું રહેશે. શેફ, આ રેસિપી રિલેટેડ એવી કઈ ટિપ્સ છે જે તમે મારા દર્શક મિત્રો સાથે શેર કરવા માંગશો? પાઇસમ બનાવવા માટે સૌ પ્રથમ આપણે જે પણ કઈ દાળ લીધેલી છે, એટલે કે મગની દાળ લીધેલી છે, તેને ઓવર કુક કરવાની છે, પરંતુ તેમાં પાણીનો ભાગ નથી રાખવાનો. તો તેનું પાણીનું પ્રમાણ પ્રોપર રહે તેનું ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ આપણે જે ગોળનું પાણી બનાવીએ છીએ તે પાણી જ બનાવવાનું છે, પાઈ ન બની જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા મેં કોકોનટનો ઉપયોગ કરેલો હતો, એટલે કે જે આપણું નાળિયેર છે, લીલું નાળિયેર છે, એની મલાઈને મેં ક્રશ કરી હતી. તો એની જગ્યાએ તમે કોકોનટ મિલ્ક જે બજારમાં મળે છે એ અથવા તો
જે શ્રીફળ કહે છે એ શ્રીફળને પણ ક્રશ કરીને તમે અહીંયા વાપરી શકો છો. તો આવી બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખીને તમે ઘરે બનાવો પાયસમ. ડેફિનેટલી એકદમ ઇઝી રેસિપી છે અને ટેસ્ટી છે એની ખાતરી હું તમને આપું છું, એટલે મારા દર્શક મિત્રો આને જરૂરથી ઘરે બનાવશે. થેન્ક યુ સો મચ શેફ અમારા દર્શક મિત્રો સાથે અવનવીનની સાથે સાથે એવી રેસિપી શેર કરવા માટે જે તમને ખબર છે પણ તેમની રેસિપીથી તે અજાણ છે. થેન્ક યુ સો મચ. મોસ્ટ વેલકમ. અને હા, સાથે સાથે જતાં જતાં એ પણ કહીશ કે જો તમને આવી પાયસમ જેવી વાનગીઓ, અવનવી વાનગીઓ તમારા રસોડે બનાવવી ગમતી હોય તો અમને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. ડેફિનેટલી થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, તમે જાણો છો કે અમે તમારી માટે લાવ્યા છીએ ક્વિઝ, જેના જવાબ દઈને તમે બની શકો છો લકી વિજેતા. તો નોંધી લ્યો આજના પ્રશ્નો. પ્રશ્ન નંબર એક, પાયસમ ક્યાંની વાનગી છે? પ્રશ્ન નંબર બે, પાયસમની અંદર આપણે કયા પ્રકારના નાળિયેરનો ઉપયોગ કરીએ છીએ? પ્રશ્ન નંબર ત્રણ, પાયસમ બનાવવા માટે ગળાશ માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? આ પ્રશ્નોના જવાબ તમે અબ તક મીડિયાના ફેસબુક અને યુટ્યુબ પેજના કમેન્ટ સેક્શનમાં પણ આપી શકો છો અને તમે જવાબ અમને વોટ્સએપ દ્વારા પણ જણાવી શકો છો. તો નોંધી લ્યો અમારો વોટ્સએપ નંબર 94266 72303. તો આપો હવે મને રજા, કાલે પાછા આ જ સમયે એક બીજી અવનવી વાનગી સાથે તમને મળીશું. ગોપાલ નમકીન પ્રેઝન્ટ્સ અબ તક ડિલિશિયસ રસથાળમાં, પાવર્ડ બાય બાયો ક્લીનર, બેકરી પાર્ટનર વિનોદ બેકરી. ધન્યવાદ. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.